નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે દીપાલી. ઉના શહેરમાં આવેલ રેલવે ફાટક અધવચ્ચે ટ્રેન આવવાના સમયે જ ટ્રક રેલવે ટ્રેક ઉપર ખરાબ થયો. ઉના શહેરમાં આવેલ રેલવે ફાટક અધવચ્ચે ટ્રેન આવવાના સમયે જ ટ્રક રેલવે ટ્રેક પર ખરાબ થયું. રેલવે ફાટક ઉના વેરાવળ મુખ્ય માર્ગ પર આવેલ હોય અને ખૂબ જ સાંકડું હોય, જેના લીધે અવારનવાર ટ્રાફિક થતી હોય છે. આજ રોજ રેલવે ફાટક પર જ ખરાબ થતા બંને તરફ એકાદ કિલોમીટર જેટલા વાહનોની લાંબી કતારો લાગી હતી. રેલવે ફાટક સાંકડું હોવાને લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે, જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ આજ સુધી લાવી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર રજૂઆતો કરતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી વખતે કહેતા કે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર છે, અમારું સાંભળતી નથી, ત્યારે અત્યારના સમયમાં ગુજરાતમાં પણ ભાજપ સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર, પરંતુ આ રેલવે ફાટક હજુ સુધી પૂરું કરવામાં આવતું નથી, ત્યારે આવનાર દિવસોમાં આ ફાટકનું કોઈ રાજકીય આગેવાન નિવારણ લાવી શકશે કે ખરું? કે દરેક વખતે બાના બનાવે અમારી સરકાર આવશે એટલે કરી આપશું અને પ્રજાને વિશ્વાસમાં લે છે, પરંતુ કોઈ જ આ રેલવે ફાટક સામે જોતું નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દેલવાડાથી જૂનાગઢ સુધીની ટ્રેન અહીંથી દિવસ દરમિયાન પસાર થતી હોય છે, તેમજ અનેક ફાટકો કે જે ખુલ્લા ફાટક છે જેના લીધે પણ અકસ્માત થવાનો ભય રહે છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૈલેશ ભટ્ટ, ઉના.